गुड मॉर्निंग विद्यार्थी मित्रांनो, कसे आहात? मजेत ना? मी निधी टीचर कॅपिटल मॉडर्न स्कूलतर्फे तुम्हाला आज इयत्ता 5वी विषय गुजरातीचं पेपर सॉल्युशन करून दाखवणार आहे. सेकंड युनिट टेस्ट दिली होती ना सगळ्यांनी आताच, तर बस आपण त्याचं काय पाहूया आज, पेपर सॉल्युशन. बरोबर, तर हा पा आपला पहिला प्रश्न होता. नीचे ना प्रश्नोना जवाब माटे आपेल विकल्पोमांथी साचो विकल्प पसंद करी ए विकल्प पर बराबर એટલે કે સાચાની નિશાની કરો. તમારે આના માટે માર્ક્સ હતા 7 માર્ક્સ. તો પહેલો પ્રશ્ન હતો, ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા? પહેલો પ્રશ્ન હતો, ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા? તો જંગલમાં, ઘરમાં, પર્વતમાં કે પછી પાંજરાપોળમાં? તો એ રહેતા હતા જંગલમાં. બરાબર. બીજું, ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું શું દેખાતું હતું? ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું શું દેખાતું હતું? તો ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું સૂંઢ અને પૂંછડી દેખાતી હતી, એટલે આપણે એના પર આમ ટીક કરીએ. ત્રીજું, હનુમાન કોના ભક્ત હતા? હનુમાન લક્ષ્મણના ભક્ત હતા, રામના ભક્ત હતા, રાવણના ભક્ત હતા કે મહાદેવના? તો હનુમાન જે છે એ રામના ભક્ત હતા, એટલે આપણે રામ પર ટીક કરીશું. ત્રીજું, ચોથું છે, અંજનીના પુત્રનું નામ શું હતું? અંજનીના પુત્રનું નામ લક્ષ્મણ હતું, હનુમાન હતું, કુશ હતું કે લવ હતું? તો આનું નામ, અંજનીના પુત્ર કોણ હતા? હનુમાન. તો આપણે હનુમાન પર ટીક કરીશું. આગળ જોઈએ, માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવા કહ્યું? માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવા કહ્યું? પાકા ફળો, કાંચા ફળો, વેફર્સ કે પછી ડાળીઓ? તો આન્સર છે પાકા ફળો. માતાએ હનુમાનને જંગલમાંથી પાકા ફળો લઈ આવવા કહ્યું. છઠ્ઠું છે, બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા હતા? બતકીએ સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂકેલા હતા. તો આપણે 4 પર ટીક કરીશું. બરાબર. આગળ જુઓ મિત્રો, પ્રશ્ન ક્રમાંક તમારો 7, પાંચમું ઈંડું કોણું હતું? પાંચમું ઈંડું કોણું હતું? રાજહંસ, કૂતરું, કાગડો કે પછી કોયલ? તો રાજહંસનું હતું. પાંચમું ઈંડું રાજહંસનું હતું. હવે જોઈએ પ્રશ્ન 2, નીચેના વાક્યો સાચા હોય તો સાચાની ટીક અને ખોટા હોય તો ખોટાની ટીક અથવા નિશાની કરો. એ પ્રશ્ન હતો તમારે 5 માર્કમાં. પહેલો પ્રશ્ન, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. આ કેવું છે? ગલત, કારણ કે બતકીએ કેટલા ઈંડા મૂકેલા હતા? 4. સાચું ને? બરાબર. તો આ થશે ગલત. બતકીએ 5 ઈંડા મૂક્યા હતા તો એ ગલત છે. તો આપણે, એ ખોટા છે એટલે આપણે ખોટાની નિશાની કરી. બરાબર. તો એ ખોટું છે એટલે આપણે ખોટાની નિશાની કરી. બીજું છે, તે કદરૂપું બદક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. તો એ સાચું છે એટલે આપણે સાચાની નિશાની કરી, કારણ કે એ સાચે એક શું હતો? સુંદર રાજહંસ હતો. ત્રીજું જોઈએ, હનુમાનના પિતાજીનું નામ અથવા હનુમાનના પિતાનું નામ કેસરી હતું. આ પણ બરાબર છે. તો આપણે સાચાની નિશાની કરીશું. ચોથું, ચંદુ અને ટીકુ થપ્પો રમતા હતા. ચંદુ અને ટકુ શું રમતા હતા? થપ્પો. તો આ પણ બરાબર જ છે. તો આપણે સાચાની ટીક કરીશું. રાવણને 8 મસ્તક હતા અથવા શીશ હતા. તો રાવણને કેટલા મસ્તક હતા બાળ મિત્રો? 10 ને? તો આ વાક્ય કેવું છે? ખોટું છે. તો આપણે શું કરીએ? ખોટાની નિશાની. રાવણને 8 મસ્તક હતા, આ વાક્ય ખોટું છે એટલે આપણે ખોટાની નિશાની કરીએ. રાવણને કેટલા મસ્તક હતા? 10. કેટલા હતા? 10. તો આ વાક્ય થશે ખોટું એટલે આપણે એના પર ખોટાની નિશાની કરી. ચલો હવે આગળનો પ્રશ્ન, સાચા જોડકા જોડો. પહેલું આપેલું છે ચંદુ, ટીકુ, કદરૂપુ, સુંદર. અહીંયા છે કીડી, હાથી, હંસકન્યા અને બદક. તો ચંદુનું નામ શું હતું? ચંદુ કોનું નામ હતું? હાથીનું. ટીકુ કોનું નામ હતું? કીડીનું. કદરૂપુ કોણે કહેતા હતા? બદકને. સુંદર કોણ હતી? હંસકન્યા. બસ આવી જ રીતે તમારે જોડકા જોડવાના હતા. જોઈ લો એક વાર પછી જોઈએ, ચંદુ, હાથી, ટીકુ, કીડી, કદરૂપુ, બદક, સુંદર, હંસકન્યા. જોયું બાળકો કેટલું સરળ હતું તે? પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો 3 માર્ક્સ માટે. તો નીચે જોઈએ, રવિ, તો પહેલો અક્ષર છે રવિ, શબ્દ છે રવિ. તો રવિનું સમાનાર્થી તમે ભાસ્કર, સૂર્ય અથવા ભાનુ, ત્રણેયમાંથી કોઈ બી એક લખી શકો છો. પૃથ્વી, પૃથ્વીનું ધરા અથવા અગ્નિ. આપણું ત્રીજું છે બાળકો, અહીંયા જોઈશું ફૂલ, ફૂલનું આવશે પુષ્પ અથવા સુમન. તમે તમારે જે લખવું હોય તે એક લખી શકો છો. આગળનો પ્રશ્ન 5,
नीचेना शब्दों विरुद्धार्थी शब्दों लखो। त्रण मार्क्स माटे आगळ आवशे पाछळ, हारवू उत्तर आवशे जीतवू, खोलवू उत्तर आवशे बंद करवू। एक वक्त पछी दोहरावजो मित्रों, आगळ पाछळ, हारवू जीतवू, खोलवू बंद करवू। जोयू केटलू सरळ हतुं ते। हवे जोईए आगळनो प्रश्न। प्रश्न क्रमांक 6, कौंसमांथी योग्य शब्द पसंद करी खाली जग्या पूरो। त्रण मार्क्स माटे तो पहलू हतुं तमे सवारे आवशो के सांजे, एटले अथवा सांजे, तो एटले अथवा के एमांथी तमने एक अक्षर अहींया तमारे रिक्त स्थानमां लखवानो हतो, खाली जग्यामां भरवानो हतो। तमे दाखला तरीके आपेलू हतुं, एवा तमारे त्रण उदाहरणो लखवाना हता। तो पहलू हतुं, मैत्रिका साइकल परथी पड़ी जता, तेने भूल खरी, तेने खूब इजा थई, डैश डैश ते रड़ी नहीं। तो पण आवशे के पछी आणे आवशे? तो पण आवशे। तो आपणे शुं लखू? तो पण। मैत्रिका साइकल परथी पड़ी जता, तेने खूब इजा थई, तो पण ते रड़ी नहीं। हवे बीजू जोईशुं, मारी पासे एक साइकल छे, डैश डैश एक मोटर गाड़ी छे। तो आपणे कोष्टकमां आपेलुं छे अने अथवा, तो अहीं शुं आवशे बाळको? अने। मारी पासे एक साइकल अने एक मोटर गाड़ी छे। त्रीजू जोईए, रिंकुनी मम्मी घरमां नथी, डैश डैश ते रड़े छे। रिंकुनी मम्मी घरमां नथी, तेथी शुं आवशे? ता तेथी, तेथी ते रड़े छे। જોયું બાળકો કેટલું સહેલો હતો આપણો પેપર? અને આ થયું તમારું પેપર સોલ્યુશન. થેન્ક યુ.